જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 8ના વિજ્ઞાન વિષયના લેક્ચરમાં સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે ચોથો પાઠ, જેનું નામ છે પદાર્થો, ધાતુ અને અધાતુ. પદાર્થો એટલે કે મટીરિયલ્સ, ધાતુ એટલે કે મેટલ્સ અને અધાતુ એટલે કે નોન મેટલ્સ. તો આજે ચોથો પાઠ છે તે આપણે વિજ્ઞાનની, ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની શાખાનો એક ભાગ છે. તો આપણે પાઠ શરૂ કરીએ. તમે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરેથી પરિચિત છો. અહીંયા આપણને શબ્દ વાપર્યો છે પદાર્થો. આપણે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ છે, એલ્યુમિનિયમ, તાંબુ વગેરેથી પરિચિત છીએ. આપણા ઘરમાં લોખંડના, એલ્યુમિનિયમના, તાંબાના વગેરેના વાસણ આપણે જોયેલા હોય છે. કેટલાક પદાર્થો કોષ્ટક 4.1માં આપેલા છે. કોષ્ટક 4.1 આપણને આપેલું છે, તેમાં કીધું છે કે પદાર્થોના દેખાવ અને સખતપણા વિશે માહિતી આપો. એટલે કે પહેલું જે ખાનું છે એમાં વસ્તુ કે પદાર્થ આપેલો છે, અલગ અલગ પદાર્થો આપેલા છે. એ પદાર્થનો દેખાવ કેવો છે, દેખાવ પરથી તે ચમકદાર લાગે છે કે ઝાંખા લાગે છે તે લખવાનું છે. અને ત્રીજા ખાનામાં કીધેલું છે કે સખતપણું, એટલે કે ખૂબ વધારે સખત છે કે સખત નથી, એટલે મજબૂત છે કે નથી કે તૂટી જાય એવું છે, તેના વિશે આપણે લખવાનું છે. તો સૌથી પહેલું છે લોખંડ. તો લોખંડનો દેખાવ કેવો હોય છે, ચમકદાર હોય છે કે ઝાંખો હોય છે? તો લોખંડ છે તે ચમકદાર હોય છે. એનો દેખાવ કેવો હોય છે, ચમકદાર હોય છે. એટલે લોખંડ છે એ ચળકાટ ધરાવતો હોય છે. અને તેનું સખતપણું આપણને કીધું છે કે વધારે સખત હોય છે કે નથી. તો હા, લોખંડ વધારે સખત હોય છે, તે ઝડપથી તૂટી જતું નથી. તો લોખંડ છે કેવું છે, ચમકદાર છે અને ખૂબ જ સખત હોય છે. બીજું આપેલું છે કોલસો. કોલસો છે તેનો દેખાવ કેવો હોય છે, ચમકદાર કે ઝાંખો? આપણે કોલસો જોઈએ છીએ તો આપણને તે ઝાંખો દેખાય છે. કોલસો કેવો હોય છે, ઝાંખો હોય છે અને સખત હોતો નથી, એટલે કે ખૂબ બહુ સખત નહીં, તે તૂટી જાય છે. ત્રીજું આપણને આપેલું છે સલ્ફર. સલ્ફર છે તે પણ કેવું હોય છે, ઝાંખું હોય છે, ચમકવાળું હોતું નથી અને બહુ સખત પણ હોતું નથી, એટલે કે તે પણ તૂટી જાય તેવું હોય છે. ચોથું આપણને આપેલું છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ છે, આપણા ઘરમાં એલ્યુમિનિયમના વાસણો હોય છે તો આપણે જો એલ્યુમિનિયમના વાસણ ખરીદીએ છીએ તે આપણને એકદમ ચળકાટવાળા, ચમકદાર દેખાય છે. તો એલ્યુમિનિયમનો દેખાવ કેવો હોય છે, ચમકદાર હોય છે અને તે પણ ખૂબ બહુ સખત હોય છે, એટલે કે આપણા ઘરમાં જે એલ્યુમિનિયમના વાસણો છે એ સરળતાથી તૂટી જતા નથી. ત્યારબાદ આપણને આપેલું છે તાંબુ. તો તાંબાના વાસણ પણ આપણા ઘરમાં હોય છે, પણ તાંબુ છે તે પણ ચમકદાર હોય છે. આપણા ઘરમાં તાંબાના વાસણો મોટે ભાગે પૂજા પાઠમાં વપરાતા હોય છે. તો તાંબાનો જે લોટો છે કે બીજા વાસણો છે, તો આપણે જોઈએ છીએ કે એને આપણે ધોઈને સાફ કરીએ તો તે પાછા ચમકદાર, ચળકાટવાળા થઈ જાય છે અને તે પણ બહુ સખત, એટલે કે સખત હોય છે, ઝડપથી તૂટતા નથી. તો આપણે આ પાંચ પદાર્થોના દેખાવ અને સખતપણા વિશે જોયું, જેમાં આપણને લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ આ ત્રણ જે પદાર્થ છે તે કેવા છે, ચમકદાર છે અને બહુ સખત હોય છે. અને બાકીના બે પદાર્થ કોલસો અને સલ્ફર તે કેવા છે, ઝાંખા છે અને બહુ સખત હોતા નથી. તો શું તમે એવા પદાર્થોના નામ આપી શકો છો કે જે ધાતુઓ હોય? તો આના પરથી આપણને એટલી ખબર પડી કે આ કોષ્ટકમાં જેટલે પાંચ પદાર્થ આપેલા છે તેમાંથી લોખંડ, કોલસો, લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ તે શું છે, ધાતુઓ છે. અને તે સિવાયના જે પદાર્થો છે, તે સિવાયના કયા પદાર્થો, કોલસો અને સલ્ફર, તે કેવા છે, અધાતુઓ છે. ફરીથી આ કોષ્ટકમાં આપણને આપેલ લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ તે ધાતુઓ છે અને તે સિવાયના પદાર્થો એટલે કે કોલસો અને સલ્ફર છે એ શું છે, અધાતુઓ છે. ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે. ધાતુ અને અધાતુને આપણે જુદા પાડવા હોય તો કઈ રીતે પાડી શકીએ, તેના ગુણધર્મો, પણ કયા ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે. ભૌતિક ગુણધર્મો એટલે બાહ્ય ગુણધર્મો જે આપણે જોઈ શકીએ કે જેને આપણે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા તેના ગુણધર્મો વિશેની માહિતી પણ મેળવી શકીએ. તો તે થયા ભૌતિક ગુણધર્મો. અને રાસાયણિક ગુણધર્મો એટલે કે કંઈક ને કંઈક તેની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય. તો ધાતુઓને અને અધાતુને જુદા પાડવા હોય તો તેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોને આધારે આપણે જુદા પાડી શકીએ. યાદ રાખો કે ચળકાટ તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મ છે. અહીંયા આપણે કીધું કે જે પણ પદાર્થ અહીંયા જોયા તેમાંથી આપણે ધાતુ અને અધાતુ કીધું કે આ ધાતુ છે અને આ અધાતુ છે. તો જે પણ ધાતુ છે તે ચળકાટ ધરાવે છે અને સખતપણું ધરાવે છે. તો એ શું થયું, એનો ભૌતિક ગુણધર્મ એટલે કે ને બાહ્ય આપણે એને જોઈ શકીએ છીએ.
तो हवे आपणे जईए धातु अने अधातुना भौतिक गुणधर्मो तरफ। धातु अने अधातुना भौतिक गुणधर्मो, શું તમે ક્યારે લુહારને લોખંડના ટુકડાને ટીપતો જોયો છે? લુહાર તો લુહાર મુખ્ય કામ શું કરતો હોય? લોખંડની વસ્તુ છે અને ટીપીને લુહારી કામ કરતો હોય છે, અથવા લોખંડના સાધનો જેવા કે પાવડો, કુહાડી, ખંપાળી જોયા છે। ખેતીમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના જે સાધનો વપરાય છે તે લોખંડના હોય છે। શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે? શું તમે માનો છો કે લાકડાને ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય છે? હવે મિત્રો વિચારો, એક બાજુ લોખંડ છે અને એક બાજુ લાકડું છે, તો આપણે લોખંડને ટીપીએ અને લાકડાને ટીપીએ, હથોડી વડે ટીપીએ, તો લાકડું છે એને આપણે ટીપતા શું થાય છે? તે તૂટી જાય છે, પણ લોખંડ છે તે તૂટતું નથી, પણ શું થઈ જાય છે? એના આકારમાં પરિવર્તન થઈ જાય છે। કઈ રીતે? આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે। તો આપણને આપેલી છે પ્રવૃત્તિ 4.1। પ્રવૃત્તિ 4.1માં આપણને કીધું છે કે ધાતુ અને અધાતુને ટીપવાથી થતી અસર તપાસવી। ધાતુ લેવાની છે અને અધાતુ લેવાની છે, એને જો આપણે ટીપીએ કોઈ પણ હથોડી વડે કે બીજા કોઈ પણ સાધન વડે, તો શું થાય છે એમાં ફેરફાર? તો આપણને અહીંયા કીધેલું છે કે લોખંડની એક નાની ખીલી, એક કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલની અણી લ્યો, આપણને અહીંયા ચાર વસ્તુ લેવાની કીધી છે। લોખંડની એક ખીલી લેવાની છે, કોલસાનો ટુકડો લેવાનો છે, એલ્યુમિનિયમનો જાડો વાયરનો ટુકડો લેવાનો છે અને પેન્સિલની અણી લેવાની છે। હવે લોખંડની ખીલી છે અને હથોડી વડે ટીપો। સૌથી પહેલાં આપણને કીધું છે કે લોખંડની ખીલી લઈને એને હથોડી વડે ટીપવાની છે, પણ ધ્યાન રાખવાનું છે કે આપણને વાગી ન જાય। તો આપણને આકૃતિમાં બતાવ્યું છે કે હથોડી વડે ખીલીને ટીપો, જોરથી ટીપવાની કોશિશ કરો, અને સાથે ધ્યાન રાખવાનું છે કે ખીલી ઉછળીને આપણને વાગે નહીં। હવે એલ્યુમિનિયમના વાયરને પણ જોરથી ટીપો, આ જ રીતે કોલસાના ટુકડાને અને પેન્સિલની અણીને પણ ટીપો, અને અવલોકનો કોષ્ટક 4.2માં નોંધો। તો આપણને વારાફરતી કીધું છે કે પહેલાં લોખંડની ખીલીને ટીપવાની છે અને જે આપણને અવલોકન મળે તે લખવાનું છે। તો લોખંડની ખીલીને આપણે જ્યારે ટીપીએ છીએ તો તેના આકારમાં ફેરફાર થાય છે, એટલે કે તે સપાટ થાય છે કે ટુકડાઓમાં તૂટી જાય છે। તો આપણને ખબર છે કે લોખંડની કોઈ પણ વસ્તુને આપણે ટીપીએ, એટલે કે જોરથી એના ઉપર ભાર આપીને મારીએ આપણે, તો તે તૂટી જતું નથી, પણ કેવું થાય છે, એની જે આકાર છે એ બદલાઈ જાય છે, એટલે કે કેવો થાય છે, સપાટ થાય છે અને તૂટી જતું નથી। તેવી જ રીતે હવે કોલસાનો એક ટુકડો લઈએ, એને લોખંડની ખીલી વડે ટીપીએ, તો કોલસાનો ટુકડો શું થાય છે, ટુકડાઓમાં તૂટી જાય છે, એટલે કોલસાનો ટુકડો છે એ તૂટી જાય છે। પછી આપણે એલ્યુમિનિયમનો જાડો તાર લીધેલો છે, તો એલ્યુમિનિયમનો જાડો તાર છે એને પણ આપણે ટીપીએ તો તે સપાટ થાય છે, તૂટી જતો નથી, તે સપાટ થાય છે, તૂટી જતો નથી। અને હવે આપણે પેન્સિલની અણી લઈએ, મિત્રો આપણે પેન્સિલની અણી છે એને આપણે જરા પણ જો હથોડી વડે ટીપીએ કે મારીએ કે બીજી કોઈ પણ વસ્તુ વડે, તો આપણે જોઈ શકીએ છીએ તે ટુકડાઓમાં તૂટી જાય છે। તો આ ચારે ચાર વસ્તુ આપણે લીધી, એમાંથી લોખંડની ખીલી અને એલ્યુમિનિયમનો વાયર, આ બે વસ્તુ છે એ સપાટ થાય છે અને તૂટી જતી નથી, જ્યારે બાકીની બે વસ્તુ છે એ તૂટી જાય છે। તો આના પરથી શું ખબર પડી કે લોખંડની ખીલી કે એલ્યુમિનિયમનો વાયર છે તો એ શું છે, ધાતુ છે। લોખંડ અને એલ્યુમિનિયમ શું છે, ધાતુ છે। તો એને આપણે ટીપીએ છીએ ત્યારે તેની સપાટ થઈ જાય છે, તે તૂટી જતા નથી, જ્યારે કોલસો અને પેન્સિલની અણી તૂટી જાય છે, એટલે એ શું છે, અધાતુ છે। એટલે કે લોખંડ અને એલ્યુમિનિયમ બંને શું છે, ધાતુ છે, અને કોલસાનો ટુકડો અને પેન્સિલની અણી છે તે શું છે, અધાતુ છે। એટલે કે ધાતુને ટીપવાથી, પદાર્થોને ટીપાવવાની ક્ષમતા, ધાતુઓને ટીપવાથી તે સપાટ થાય છે, તૂટી જતી નથી, જ્યારે અધાતુને ટીપવાથી તે ટુકડાઓમાં તૂટી જાય છે। તમે જોયું હશે કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે। લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના વાયરને આપણે ટીપીએ છીએ તો તે તૂટતા નથી, પણ શું થાય છે, સપાટ થઈને તેનો આકાર બદલાઈ જાય છે। જો તેને સખત ટીપવામાં આવે તો તે સપાટ પતરામાં રૂપાંતર થઈ જાય છે, જો વધારે ને વધારે તેના પર હથોડી વડે આપણે માર્યા કરીએ તો તે તૂટશે નહીં, પણ સપાટ થઈને પતરા જેવું સ્વરૂપ ધારણ કરી લે છે। તમે મીઠાઈને આકર્ષક બનાવવા માટે વપરાતા વરખથી તો પરિચિત જ હશો। આપણે મીઠાઈની દુકાન ઉપર જઈએ અને મીઠાઈ લઈએ છીએ તો ઘણી બધી મીઠાઈ ઉપર વરખ ચડાવેલો હોય છે, તો એ વરખ ચાંદીનો વરખ હોય છે કે એલ્યુમિનિયમનો વરખ હોય છે, મોટાભાગે ચાંદીનો અને એલ્યુમિનિયમનો વરખ વપરાતો હોય છે।
તમે ખાદ્ય પદાર્થોને પેક કરવા વપરાતી એલ્યુમિનિયમની ફોઇલથી પણ પરિચિત હશો. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો મોટાભાગે આપણે જ્યારે હોટેલ કે રેસ્ટોરન્ટમાંથી કોઈ પણ વસ્તુ પાર્સલ લાવીએ છીએ તો તે એક ફોઇલ જે એલ્યુમિનિયમની હોય છે તેમાં પેક કરેલું હોય છે, એલ્યુમિનિયમની ફોઇલ હોય છે અને જે સફેદ કલરની આપણને દેખાય છે અને એનામાં આપણે ખોરાક કે આપણું જે પણ પાર્સલ આપણે લાવ્યા હોય તે વીંટાળેલું હોય છે, એની અંદર રાખેલું હોય છે. એટલા માટે કે ખાદ્ય પદાર્થ છે એ ગરમ રહે. જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે તેને ટીપાઉપણું કહેવામાં આવે છે. એટલે ધાતુનો એવો ગુણધર્મ જેને કારણે આપણે ટીપીને પાતળા પતરા બનાવી શકીએ છીએ તેને ટીપાઉપણું કહેવામાં આવે છે. એટલે કે ટીપીને પતરા બનાવી શકાય છે આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ છે. એટલે ધાતુઓનો લાક્ષણિક ગુણધર્મ શું છે? તેને ટીપીને તેમાંથી પતરા બનાવી શકાય છે. એટલે કે તે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. તમે નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલની અણી આ ગુણધર્મ ધરાવતા નથી. શું આપણે તેને ધાતુ કહી શકીએ? આપણે આગળ જે પ્રવૃત્તિ જોઈએ એમાં આપણે પેન્સિલની અણી અને કોલસાનો ટુકડો છે એને બંનેને ટીપતા હતા તો તે તૂટી જતા હતા. એટલે કે તે ટીપાઉપણોનો ગુણધર્મ ધરાવતા નથી. એટલે કે તેઓ ધાતુ છે નહીં પણ શું છે? અધાતુ છે. શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાજા વગર પકડી શકો છો? ગરમ ધાતુનો તવો હોય ગેસ ઉપર મૂકેલો અને કોઈ પણ એને પકડવાનું કાંઈ પણ હેન્ડલ ન હોય અને ડાયરેક્ટ પકડીએ તો આપણે દાજી જઈએ છીએ. એટલે કદાચ નહીં એટલે દાજ્યા વગર પકડી શકીએ નહીં. શા માટે? બીજા થોડાક અનુભવોની યાદી તૈયાર કરો કે જેમાં લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલને લીધે તમારી જાતને ગરમ વસ્તુઓથી બચાવી શક્યા હોય. આ અનુભવોને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે શું કહી શકો? તમે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂ ડ્રાઈવર વાપરતા જોયું હશે, તેને કેવા પ્રકારનું હેન્ડલ હોય છે? શા માટે? આપણે ઘરમાં જે પણ વાસણો છે એને આપણે દાજ્યા વગર પકડી શકતા નથી કે ખાસ કરીને જે ધાતુના તવા હોય તેને કોઈ લાકડાનું કે પ્લાસ્ટિકનું હેન્ડલ હોય છે. જો હેન્ડલ હોય તો આપણે સરળતાથી પકડી શકીએ છીએ અને દાજતા નથી, પણ હેન્ડલ વગર આપણે પકડીએ તો દાજી જઈએ છીએ. બીજું કે ઇલેક્ટ્રિશિયન છે ઘરમાં જ્યારે કામ કરતો હોય છે તો તે સ્ક્રૂ ડ્રાઈવર વાપરે છે. સ્ક્રૂ ડ્રાઈવર છે જ્યાંથી તે પકડે છે તેનું હેન્ડલ છે એ કેવા પ્રકારનું હોય છે અને શા માટે? તો આ બધી પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે પ્રવૃત્તિ 4.2 કરવાની છે. યાદ કરો કે વીજ પરિપથ બનાવીને જે તે વસ્તુમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે કે નહીં તેની ચકાસણી કઈ રીતે કરતા હતા. ધોરણ 7માં તમે આ પ્રવૃત્તિ ઘણા પદાર્થોને લઈને કરી ગયા છીએ. એટલે કે એક ઇલેક્ટ્રિક ટેસ્ટર એક વીજ પરિપથ બનાવવાનો છે અને તેમની મદદથી આપણે ધાતુ અને અધાતુઓની વીજ વાહકતા તપાસવાની છે. એટલે કે ધાતુ અને અધાતુ વિદ્યુતની સુવાહક છે કે અવાહક છે તે ચકાસવાનું છે. તો આપણને અહીંયા લેવાનું કીધેલું છે એક ઇલેક્ટ્રિક ટેસ્ટરની ગોઠવણી કરવાની છે. એટલે કે સેલ લીધેલો છે. આપણા ઘરમાં પણ રિમોટના સેલ કે ઘડિયાળના સેલ હોય છે તેવો જ એક સેલ છે. આ સેલ છે એની બે બાજુ હોય છે, એક પોઝિટિવ બાજુ હોય છે અને એક નેગેટિવ બાજુ, એક પ્લસ અને માઇનસ બે બાજુ હોય છે. એક સેલ લીધેલો છે ઇલેક્ટ્રિક સેલ, એમાં આ પોઝિટિવ બાજુ છે અને આ નેગેટિવ બાજુ છે. હવે એમાં શું કરેલું છે કે વાહક તાર વડે છે આ સેલને અહીંયા બલ્બ સાથે જોડેલો છે. એક તાર છે વાયર, એની સાથે બલ્બ જોડેલો છે. ત્યાંથી બીજો એક વાયર બલ્બના બીજા છેડામાંથી નાખીને અહીંયા એક ખીલી જોડેલી છે અને એની સાથે બીજો છેડો છે અહીંયા નેગેટિવ બાજુ જોડેલો છે. આપણે સરળતા ખાતર છે આ પોઝિટિવ છેડો આ નેગેટિવ છેડો, અહીંયા સરળતા ખાતર આપણે આ બાજુને એ નામ આપી દઈએ અને આ બાજુને બી નામ આપી દઈએ. એટલે કે આ ખીલીનો જે આગળનો ભાગ છે આ એ છે અને ખીલીનો જે પાછળનો ભાગ છે તે બી છે. તો હવે આપણે પ્રવૃત્તિ તરફ જઈએ કે આ પ્રવૃત્તિ દ્વારા કોષ્ટક 4.3માં દર્શાવેલા પદાર્થો લઈ ફરીથી અવલોકન કરો. એટલે કોષ્ટક 4.3માં આપણને ચાર અલગ અલગ પદાર્થો આપેલા છે. આ ચારેયને વારાફરતી છે આપણે અહીંયા જે ખીલી જોડેલી છે પ્રથમ તેની જગ્યાએ વારાફરતી બીજા ત્રણેય પદાર્થોને જોડીને આ પ્રવૃત્તિ કરવાની છે અને આપણે ચકાસવાનું છે કે આ પદાર્થો સુવાહક છે કે અવાહક છે. તો સૌથી પહેલાં લોખંડની સળીઓ અથવા તો ખીલી લેવાનું કીધેલું છે. તો સૌથી પહેલાં આપણને આકૃતિમાં જ બતાવેલું છે કે લોખંડની ખીલી રાખેલી છે. જે બાજુ લોખંડની ખીલીનો આગળનો ભાગ છે તેને આપણે એ નામ આપ્યું છે અને પાછળના ભાગને આપણે બી નામ આપેલું છે. વાહક તાર મારફતે જોડેલા છે. તો લોખંડની ખીલીને જ્યારે આપણે જોડીએ છીએ અને
જ્યારે ઇલેક્ટ્રિક ટેસ્ટર છે એની ગોઠવણી આપણે કરીને લોખંડની ખીલીને જોડીએ છીએ અને વીજ પરિપથ પૂર્ણ કરીએ છીએ, ત્યારે લોખંડની ખીલી જોડાયેલી હોય તો બલ્બ છે એ પ્રકાશિત થાય છે, એટલે બલ્બ શરૂ થશે. એટલે કે બલ્બ શરૂ થયો એનો મતલબ કે લોખંડની ખીલી છે એ વિદ્યુતની કેવી થઈ, સુવાહક કે અવાહક? સુવાહક. લોખંડની ખીલી છે એ વિદ્યુતની કેવી થઈ? સુવાહક. કારણ કે લોખંડની ખીલી મૂકતા બલ્બ પ્રકાશિત થાય છે, એટલે લોખંડની ખીલી થઈ વિદ્યુતની સુવાહક. હવે લોખંડની ખીલીના બદલે આપણે શું કરવાનું છે? સલ્ફર વાપરવાનું છે. સલ્ફરનો ટુકડો જોડવાનો છે ખીલીની જગ્યાએ વાયરમાં અને પરિપથ છે એ શરૂ કરવાનો છે. તો સલ્ફરનો ટુકડો જ્યારે આપણે અહીંયા જોડીએ છીએ લોખંડની ખીલીને બદલે, ત્યારે બલ્બ છે તે પ્રકાશિત થતો નથી, એટલે બલ્બ શરૂ થતો નથી. એટલે કે સલ્ફર છે એ સુવાહક છે કે અવાહક છે? તો સલ્ફર છે તે અવાહક છે. તેવી જ રીતે કોલસાનો ટુકડો લેવાનો છે. હવે અહીંયા લોખંડની ખીલીની જગ્યાએ એક કોલસાનો ટુકડો લેવાનો છે અને જોવાનું છે કે બલ્બ શરૂ થાય છે કે કેમ. તો બલ્બ છે એ શરૂ થતો નથી, એટલે કે પ્રકાશ આપતો નથી. તો જે પ્રકાશ આપે નહીં તો એનો મતલબ તે શું હોય છે? અવાહક હોય છે. એટલે લોખંડનો ટુકડો પણ અવાહક છે, સલ્ફર પણ અવાહક છે અને લોખંડનો ટુકડો પણ અવાહક છે. હવે લેવાનો છે તાંબાનો તાર. તાંબાના તારને આપણે આ જે લોખંડની ખીલી છે એની બદલે જોડવાનો છે અને આપણે જોવાનું છે કે બલ્બ શરૂ થાય છે કે કેમ. તો તાંબાનો તાર જોડીએ ત્યારે બલ્બ છે એ શરૂ થાય છે, એનો મતલબ કે બલ્બ પ્રકાશ આપે છે. એટલે તાંબાનો તાર છે સુવાહક થયો કે અવાહક થયો? તો તાંબાનો તાર છે સુવાહક છે. એટલે જે પરિપથમાં આપણે જે પદાર્થ જોડીએ, પરિપથમાં આપણે જે પદાર્થ જોડીએ અને પદાર્થ જોડતા બલ્બ છે એ પ્રકાશ આપતો હોય, તો એનો મતલબ કે એ પદાર્થ વિદ્યુતનો કેવો હોય છે? સુવાહક હોય છે, જેના કારણે બલ્બ છે એ શરૂ થઈ શકે છે. અને જે પ્રકાશ આપે નહીં તે કેવા હોય છે? અવાહક હોય છે. આપણે અહીંયા લોખંડ અને તાંબુ છે એ ધાતુ છે. લોખંડ અને તાંબુ છે બંને શું છે? ધાતુ પદાર્થો છે. લોખંડ અને તાંબુ ધાતુ છે. એટલે ધાતુને જ્યારે આપણે પરિપથમાં જોડીએ છીએ તો બલ્બ પ્રકાશિત થાય છે, એનો મતલબ કે ધાતુ છે વિદ્યુતની કેવી છે? સુવાહક છે. અને સલ્ફર અને કોલસો છે તે અધાતુ છે. એટલે કે સલ્ફર અને કોલસો અધાતુ હોવાથી તે વિદ્યુતની કેવી છે? અવાહક હોય છે. એટલે આ આપણને બીજો ગુણધર્મ ખબર પડી. એક ગુણધર્મ આપણને શું ખબર પડી? કે ધાતુઓને ટીપીને આપણે તેમાંથી પતરા બનાવી શકાય છે, એટલે કે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. ધાતુઓ છે તે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે અને અધાતુ છે એ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતી નથી, કારણ કે તેને આપણે ટીપીને પતરા બનાવી શકતા નથી, તે તૂટી જાય છે. પછી ધાતુઓ છે તે ઉષ્મા અને વિદ્યુતના છે, એ સુવાહક હોય છે. આ એનો બીજો ભૌતિક ગુણધર્મ. ધાતુ છે એ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. એટલે કે એમાંથી જ્યારે આપણે પરિપથમાં જોડીએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. તમે અવલોકન કરશો કે લોખંડનો સળિયો, ખીલી અને તાંબાના તાર છે એ સુવાહક છે. એટલે લોખંડનો સળિયો લીધો હોય કે ખીલી લીધેલી હોય કે તાંબાનો તાર, તે કેવા છે? સુવાહક છે, એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે સલ્ફરનો ટુકડો અને કોલસાનો ટુકડો એ વિદ્યુતના અવાહક છે. હવે અહીંયા આપણને કોષ્ટકમાં કીધું છે કે અમારા અનુભવો આ તથા આ પ્રવૃત્તિ એમ દર્શાવે છે કે ધાતુ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. અને આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ એટલે કે ધાતુઓનો આપણો ભૌતિક ગુણધર્મ બીજો કેવો હોય તો ધાતુ ઉષ્મા અને વિદ્યુતની કેવી છે? સુવાહક છે. સુવાહક એટલે કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે. સુવાહક એટલે કે પ્રકાશ પસાર થઈ શકે અને અવાહક એટલે પ્રકાશ પસાર થઈ શકે નહીં. તમે એલ્યુમિનિયમ તથા તાંબાના વાયરનો ઉપયોગ ક્યાં કરો છો? આપણે જોઈએ છીએ કે એલ્યુમિનિયમ અને તાંબાનો વાયર છે તો એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો આપણા ઘરમાં જે વાયરિંગ થયેલું હોય છે, તો આપણો જે વાયર છે ઉપરનું જે પડ હોય છે તે તો આપણું પ્લાસ્ટિકનું હોય છે, પણ ખરેખર જે વાયર છે જેમાંથી વીજળી આવતી હોય છે આપણા ઘરમાં, તો એ એલ્યુમિનિયમ કે તાંબાનો બનેલો હોય છે અને એની ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ કરેલું હોય છે. શું તમે ક્યારે કોલસાના વાયર જોયા છે? તો ચોક્કસ નહીં જ જોયા હોય, કોલસાના ક્યાંય વાયર હોતા નથી. એલ્યુમિનિયમ કે તાંબાના વાયર હોય છે. આપણા ઘરમાં જે વાયરિંગ હોય છે કે આપણે ઘરમાં કોઈ નકામો વાયર પડેલો હોય તો આપણે એને ઉપરનું જે પડ છે પ્લાસ્ટિકનું તે ખોલીને જોઈએ તો અંદરથી પાતળા તાર આપણને જોવા મળે છે, જે શેના હોય છે? કાં તો એલ્યુમિનિયમના હશે કાં તો તાંબાના હશે. તો ધાતુના જે ગુણધર્મને લીધે
તેને ખેંચીને તેના તાર બનાવી શકાય તેને તેનું તણાવપણું કે તન્યતા કહેવામાં આવે છે. એટલે ધાતુઓના જે ગુણધર્મને કારણે આપણે ખેંચીને કે તેના તાર બનાવી શકીએ તો તેને તણાવપણું કે તન્યતા કહેવાય છે. તો આ થયો ધાતુનો ત્રીજો ભૌતિક ગુણધર્મ કે ધાતુઓને ખેંચવાથી તેમાં પાતળા તાર બનાવી શકાય છે. એટલે કે ધાતુઓ તણાવપણું કે તન્યતાનો ગુણધર્મ ધરાવે છે. પહેલો ગુણધર્મ શું, તેને ટીપીને પતળા બનાવી શકાય છે, એટલે કે તે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે. બીજો ગુણધર્મ શું કે ધાતુ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. અને ત્રીજો ગુણધર્મ તેને ખેંચીને તેના પાતળા તાર બનાવી શકાય છે, એટલે કે તણાવપણું કે તન્યતાનો ગુણધર્મ ધરાવે છે. શું તમે ક્યારેક લોખંડની તકતી કે પતરું, ધાતુનો સિક્કો અને કોલસાના ટુકડા જમીન પર પડવાનો અવાજ સાંભળ્યો છે? જો ના તો અત્યારે જ પ્રયત્ન કરો. જો આપણે લોખંડની ખીલી કે તકતી કે પતરું હોય, ધાતુનો કોઈ સિક્કો હોય અને કોલસાના ટુકડા છે અને જમીન પર પડવાનો અવાજ સાંભળ્યો છે, તો આપણે ઘણીવાર આપણા ઘરમાં લોખંડના કે એલ્યુમિનિયમના વાસણો હોય તો તે પડી જતા હોય છે, અને કોઈ કોલસાનો ટુકડો કે જે લાકડું હોય તે પણ ક્યારેક પડી જતું હોય છે. તો બંનેના આપણે અવાજ સાંભળીએ તો અવાજમાં કંઈ ફેર દેખાય છે? તો હા, આપણને અવાજમાં કોઈ ફેર દેખાય છે, એટલે ઉત્પન્ન થયેલ અવાજમાં ફેરફાર નોંધાય છે. તમે ક્યારેય મંદિરમાં લાકડાના ઘંટ જોયા છે? તો તમે તે માટે કારણ જણાવી શકું. ક્યાંય પણ મંદિરમાં લાકડાના ઘંટ હોય છે તો ક્યાંય આપણે લાકડાના ઘંટ હોતા નથી. કેમ? ધાતુના જ ઘંટ હોય છે, મોટાભાગે લોખંડના હોય છે. કારણ કે લોખંડનો ઘંટ છે એ આપણે વગાડીએ તો શું થાય છે, અવાજ ઉત્પન્ન થાય, એટલે કે એને અથડાવીએ તો એમાંથી શું ઉત્પન્ન થાય છે, રણકાર ઉત્પન્ન થાય છે. જે વસ્તુઓ ધાતુઓની બનેલી છે તેને જોરથી અથડાવતા તે શું ઉત્પન્ન કરે છે, રણકાર ઉત્પન્ન કરે છે. આપણા ઘરમાં પણ વાસણ પડી જાય છે તો જોરથી અવાજ આવે છે, એટલે કે તે ધાતુઓના બનેલા છે. એટલે આ ધાતુનો ભૌતિક ગુણધર્મ થયો કે ધાતુઓ છે તે અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે. ધારો કે તમારી પાસે એક સરખા દેખાતા બે બોક્સ છે, જેમાંથી એક લાકડાનું છે અને બીજું ધાતુનું છે. શું તમે બંને બોક્સને અથડાવીને કહી શકશો કે કયું બોક્સ ધાતુનું છે? એક લાકડાનું બોક્સ છે અને એક ધાતુનું બોક્સ છે, બંનેને અથડાવીએ તો વધારે અવાજ કોણ કરશે, ધાતુનું જે બોક્સ છે તેનો અવાજ આપણને સંભળાય છે. કેમ? કારણ કે ધાતુ છે એ અથડાવતા શું ઉત્પન્ન કરે છે, રણકાર ઉત્પન્ન કરે છે. એટલે કે આ થયો આપણો ચોથો ભૌતિક ગુણધર્મ. કોની માટેનો? ધાતુઓ માટેનો ચોથો ભૌતિક ગુણધર્મ કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી હોવાથી તેમને રણકારયુક્ત કહે છે. એટલે કે ધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે. ધાતુ સિવાયના પદાર્થ હોય તે રણકાર ઉત્પન્ન કરતા નથી. જેમ કે કોલસો છે, એને આપણે અથડાવીએ તો પણ કાંઈ અવાજ થતો નથી. ઉપરની પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા તથા વિદ્યુતના વાહક હોય છે. એટલે ઘણા પદાર્થો એવા છે કે જે સખત હોય છે, ચમકદાર હોય છે, આપણે ટીપીએ તો એમાં તે પાતળા ટીપીને આપણે તેમાંથી પાતળા પતરા બનાવી શકીએ, એટલે કે સપાટ થઈ જાય છે, ખેંચી શકીએ છીએ આપણે તેને, અને તેને અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે. અને ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે, એટલે ઉષ્મા અને વિદ્યુત તેમાંથી પસાર થઈ શકે છે. જે પદાર્થો સામાન્ય રીતે આ ગુણધર્મો ધરાવતા હોય તેને ધાતુઓ કહેવામાં આવે છે. ધાતુ કોને કહેવામાં આવે? આ ઉપરના બધા જે આપેલા છે, આ બધા જ ગુણધર્મો જે પદાર્થો ધરાવે તેને ધાતુઓ કહેવામાં આવે છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ધાતુના ઉદાહરણ છે. તો ધાતુઓના ઉદાહરણ કયા કયા? લોખંડ ધાતુ છે, તાંબુ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે, અને આ સિવાય પણ ઘણા બધા છે જે ધાતુઓ છે. તેનાથી ઉલટું પદાર્થો જેવા કે કોલસો અને સલ્ફર, કોલસો અને સલ્ફર માટે આપણે કીધું કે સખત હોતા નથી અને તૂટી જાય છે અને ઝાંખા હોય છે. તો કોલસો અને સલ્ફર નરમ તથા દેખાવે ઝાંખા હોય, નરમ એટલે કે સરળતાથી તૂટી જાય છે. તેમને હથોડીથી ઠપકારતા તેનો ભૂકો થઈ જાય છે અને તેઓ રણકાર ઉત્પન્ન કરતા નથી, એટલે અવાજ ઉત્પન્ન કરતા નથી. અને ઉષ્મા અને વિદ્યુતના કેવા છે? અવાહક, એટલે કે આપણે જ્યારે પરિપથમાં કોલસો અને સલ્ફરને જોડ્યા હતા તો બલ્બ છે એ પ્રકાશ આપતો નહોતો, એટલે કે ઉષ્મા અને વિદ્યુતના કેવા હતા? અવાહક, તેમાંથી વિદ્યુત પસાર થઈ શકતું નહોતું. તો આવા પદાર્થોને અધાતુ કહેવામાં આવે છે. અને જે ગુણધર્મો ઉપરોક્ત ધરાવતા હોય તેને ધાતુ કહેવાય છે. સલ્ફર, કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ વગેરે અધાતુના ઉદાહરણ છે. તો આપણને એક માર્ક્સમાં પૂછી શકીએ ધાતુ અને અધાતુના ઉદાહરણ જણાવો. તો
धातु એટલે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે, અધાતુ એટલે સલ્ફર કાર્બન ઓક્સિજન ફોસ્ફરસ વગેરે અધાતુના ઉદાહરણ છે. આમાં ઓક્સિજન અને કાર્બન બંને ખાસ યાદ રાખવાના છે, બંને શું છે અધાતુઓ છે. હવે મિત્રો આપણને એક નાનકડા બોક્સમાં કીધેલું છે કે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ, જો અહીંયા ધાતુ શબ્દ વાપર્યો છે કે સોડિયમ અને પોટેશિયમ શું છે ધાતુઓ છે, પણ આ ધાતુઓ આ માટે આપણે ગુણધર્મોમાં શું કીધું કે તે સખત હોય છે. તે ધાતુઓ કેવી હોય, સખત હોય છે. અહીંયા ધાતુઓ છે પણ અહીંયા કીધું છે કે તે નરમ છે તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે. આપણે આગળ શું કીધું કે સખત હોય છે અને તૂટતી નથી, પણ અપવાદ ધાતુઓમાં અપવાદ છે કે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ નરમ હોય છે અને ચપ્પા વડે કાપી શકાય છે. જ્યારે પારો જેને મર્ક્યુરી તરીકે પણ ઓળખવામાં આવે છે એ એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. એટલે ધાતુઓ છે મોટા ભાગે ઘન સ્વરૂપમાં હોય છે, ધાતુઓ છે એ ઘન સ્વરૂપમાં હોય છે, પણ પારો જેને મર્ક્યુરી તરીકે ઓળખવામાં આવે એ અપવાદ છે. કેમ? કારણ કે એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને એટલે સામાન્ય તાપમાને કેવા સ્વરૂપમાં હોય, પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પારો છે એ પ્રવાહી સ્વરૂપમાં છે છતાં પણ તે ધાતુ છે, અને મોટા ભાગની બાકીની બધી ધાતુઓ કેવી હોય છે, ઘન સ્વરૂપમાં હોય છે. તે સિવાય ધાતુઓ છે એ કેવી હોય છે, સખત હોય છે, પણ અપવાદ તરીકે સોડિયમ અને પોટેશિયમ જે નરમ છે અને ચપ્પા વડે કાપી શકાય તેવી હોય છે. તો આ થયું આપણું ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મ. આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મોનો તફાવત જણાવો, અથવા ધાતુ અને અધાતુનો તફાવત જણાવો, અથવા પ્રશ્ન અલગ અલગ રીતે પણ પૂછી શકે કે ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો અને અધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. તો આપણે જેટલું પણ ભણ્યા આજે તે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે ભણ્યા છીએ. તો આજના લેક્ચરમાં બસ આપણે આટલું જ રાખીશું. જય સ્વામી નારાયણ.